નમસ્કાર, મારું નામ જાડેજા જયવીરસિંહ છે. હું શ્રી કોટરા નાયાણી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરું છું. આપણે આપણા રસાળ ફળો વિશે માહિતી મેળવી રહ્યા છીએ, ત્યારે આજે હું તમને આપણા ખૂબ જ રસાળ ફળો પપૈયું અને દાડમ વિશે માહિતી આપીશ. તો ચાલો જોઈએ પહેલા પપૈયા વિશે. પપૈયું. પપૈયાનું ઝાડ ઊંચું હોય છે. પપૈયું કાચું હોય ત્યારે લીલા રંગનું હોય છે, પાકે ત્યારે પીળા રંગનું થઈ જાય છે. પપૈયામાં કાળા રંગના ચમકદાર બી હોય છે. પાકું પપૈયું નરમ માવા વાળું હોય છે. પપૈયું ખાવામાં મધુર અને સ્વાદિષ્ટ હોય છે. પપૈયું આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તે દરેક ઋતુમાં મળે છે. પપૈયું પાચન માટે ઉપયોગી છે. દર્દીઓને પપૈયું ખાવા અપાય છે. તેમાં રેસાઓનું પ્રમાણ વધુ હોય છે. પપૈયું લોહીમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. કાચા પપૈયાનો સંભારો બને છે. પપૈયામાં ફાઈબર, કેલ્શિયમ, વિટામિન એ હોય છે. તે ચામડીને ચમકતી રાખે છે. આંખો માટે લાભકારી છે. પપૈયાના એક જ ફળમાં ઘણા બીજ હોય છે. આવા ફળને મલ્ટીપલ ફળ કહે છે. પપૈયામાં વિટામિન એ હોય છે. તો ચાલો હવે દાડમ વિશે જોઈએ. દાડમ. દાડમ ફળોનો બાદશાહ કહેવાય છે. દાડમ મીઠું રસદાર દાણાવાળું ફળ છે. દાડમ લીલા તેમજ સૂકા પણ વહેંચાય છે. દાડમ 3 પ્રકારના થાય છે, મીઠા, ખટમીઠા અને ખાટા. તેની જાત કાબુલી, ભાવનગરી, દેશી કહેવાય છે. દાડમની છાલ મજબૂત હોય છે. તેને છરીથી કાપા મૂકી ખોલીને ત્યારે અંદરથી ઘણા દાણા નીકળે છે. આ દાણા કાચા હોય તો તુરા લાગે છે અને પાકા હોય તો મીઠા કે ખટમીઠા લાગે છે. અરબસ્તાનમાં આવેલા મસ્કતના દાડમ ઉત્તમ મનાય છે. તેમાં બી ઓછા હોય છે પણ રસ વધારે હોય છે. ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દાડમ થાય છે. દાડમના દાણા પોપટને બહુ ભાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.